नमस्कार, स्वागत છે આપનું મોર્નિંગ 100 માં. આપની સાથે હું છું પ્રિયંકા. 18 વર્ષથી મોટી વ્યક્તિ વેક્સિન લઈ શકશે. પહેલી મે થી નિર્ણય અમલી બનશે. પીએમની તબીબો સાથેની બેઠક બાદ નિર્ણય. વેક્સિન ઉત્પાદકો બજારમાં વેચાણ કરી શકશે. રાજ્ય સરકાર કંપનીઓ પાસેથી રસી ખરીદી શકશે. कोरोना काल में सरकारे करेला काम अंगे आज हाईकोर्ट में सुनावणी. हाईकोर्ट द्वारा करवामां आवेल सूचन पर करेला काम अंगे सरकार आपशे माहिती. गुजरात में हाल लॉकडाउन की कोई शक्यता नहीं. नायब मुख्यमंत्रीए आप्या संकेत. सरकार लॉकडाउन ना समर्थन में न होवाना संकेत. लॉकडाउन ने लईने नितिन पटेल बोल्या. सरकारे लॉकडाउन पर चर्चा नहीं करी. कोई पण राज्य संपूर्ण लॉकडाउन थी सहमत नहीं. हाल राज्यना 20 शहरों में रात्रि कर्फ्यू लागू छे. भाजप प्रदेश प्रमुख पाटिल नु निवेदन. राज्य में हाल लॉकडाउन की जरूर नहीं. हाल की व्यवस्था ने जोता जरूरियात नहीं. राज्य सरकारे करी छे पूरती व्यवस्था. आरटीपीसीआर टेस्ट ना भाव में राज्य सरकारे कर्यो घटाड़ो. खानगी लेबोरेटरी ना टेस्टिंग ना भाव में घटाड़ो. लेबोरेटरी पर जाइने टेस्ट करावो तो 700 रुपया. घरे सैम्पल आपो तो 900 रुपया नो चार्ज रहेशे. भाजप प्रदेश अध्यक्ष सीआर पाटिले कोरोना की रसी लीधी. अमदावाद में रसी नो प्रथम डोज लीधो. एमपी एमएलए ने एक ज दिवसे रसी अपाशे. कोरोना मुद्दे डॉक्टर मोहना देसाई नु निवेदन. हजू आना खराब स्थिति आवानी बाकी. हजू आ कोरोना की चरमसीमा नहीं. वधु मा वधु बेड की व्यवस्था जरूरी. अमदावाद में एएमसीए 5 ऑफिस ने सील करी. नियमों पालन न करनार ऑफिस ने सील करवामां आवी. एएमसी द्वारा 400 थी वधु ऑफिस नु हाथ धरायु चेकिंग. 50% ऑफिस में स्टाफ राखवानो पालन न कर्युं हतुं. મહીસાગરના સંતરામપુર સબ જેલમાં કોરોનાનો કહેર. જેલમાં રહેલા 23 આરોપીઓ કોરોના પોઝિટિવ. આરોપીઓને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા. ગુજરાતમાં કોરોના વાયરસે મચાવ્યો હાહાકાર. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11,403 કેસ નોંધાયા. એક જ દિવસમાં 170 દર્દીના કોરોનાથી મોત. રાજ્યમાં હાલ કોરોનાના 68,754 એક્ટિવ કેસ. 341 દર્દીઓ વેન્ટિલેટર પર, જ્યારે 68,413 દર્દીઓની હાલત સ્થિર. અમદાવાદ જિલ્લામાં કોરોના બોમ્બ ફૂટ્યો. 24 કલાકમાં જિલ્લામાં 4,258 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા. એક જ દિવસમાં 23 દર્દી કોરોનાનો કોળિયો બન્યા. માત્ર અમદાવાદ શહેરમાં જ નોંધાયા 4,207 કેસ. સુરતમાં કોરોના બેકાબુ થયો. જિલ્લામાં 24 કલાકમાં નવા 2,363 કેસ નોંધાયા. 30 દર્દીના મોત નિપજ્યા. સુરત શહેરમાં 1,879, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 484 દર્દી કોરોના પોઝિટિવ. ભરૂચમાં કોરોનાની સ્થિતિ વિકટ બની. સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ માટે વેઇટિંગ. સાંજે 5 વાગ્યા સુધીમાં 22 લોકોની કરાઈ અંતિમ વિધિ. મહેસાણાના સ્મશાનોમાં મૃતદેહનો ખડકલો. સ્મશાનમાં રઝળતા જોવા મળ્યા 6 મૃતદેહ. એક ભઠ્ઠી બંધ હોવાને કારણે અંતિમ દાહમાં વિલંબ. મહેસાણામાં સ્મશાનમાં હાલ એક જ ભઠ્ઠી. વડોદરામાં શહેર ભાજપે સ્વીકારી નવી જવાબદારી. ભાજપ મૃતકોના અસ્થિ વિસર્જન કરાવશે. ખાસવાડી સ્મશાનથી અસ્થિ વિસર્જન કરાવવામાં આવશે. 60 મૃતકોના અસ્થિનું ચાંદોદમાં કરાશે વિસર્જન. અમદાવાદ સિવિલ કેમ્પસમાં કુલ 2,312 દર્દીઓ સારવાર હેઠળ. કેમ્પસમાં કુલ 97% બેડ ભરાયેલા. 24 કલાકમાં 348 દર્દીઓ દાખલ થયા. 1200 બેડની હોસ્પિટલમાં ગઈકાલે હતા 120 દર્દી. 12 દર્દીઓ કેન્સર હોસ્પિટલમાં સારવાર હેઠળ. 56 મંજુશ્રીના કમ્પાઉન્ડની હોસ્પિટલમાં. 70 યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ. મહિનામાં 86 તબીબ આરોગ્યકર્મી સંક્રમિત. મહિનામાં કેમ્પસમાં 624 આરોગ્યકર્મી સંક્રમિત. અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે ડીઆરડીઓના સહયોગથી 900 બેડની હોસ્પિટલની તૈયારી. એકાદ સપ્તાહમાં હોસ્પિટલ કાર્યરત થશે. 150 આઈસીયુ બેડ હશે. 150 વેન્ટિલેટર્સની પણ વ્યવસ્થા. સુરત શહેરમાં કોરોનાનો આતંક. શહેરમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધી. સિવિલ અને સ્મીમેરમાં 1,322 દર્દી ગંભીર. સિવિલમાં 1,030 પૈકી 989 દર્દી ગંભીર. સાબરકાંઠામાં કોવિડ હોસ્પિટલ ફૂલ. સરકારી 16, ખાનગી હોસ્પિટલ ફૂલ થઈ ગઈ. 1,100થી વધુ બેડ ધરાવતી હોસ્પિટલ પણ ફૂલ. ટેસ્ટિંગ કીટની પણ અછતની ફરિયાદ. કોરોનાને અટકાવવા માટે રાજ્ય સરકારે કરેલા કામો અંગે સીએમ રૂપાણીએ ટ્વીટ કર્યું. અત્યાર સુધીમાં 7,89,300 રેમડેસિવીર ઇન્જેક્શન ખરીદાયા. અત્યાર સુધીમાં 76,457 બેડની વ્યવસ્થા કરાઈ. દલિત વસોયા આવ્યા. દર્દીઓની વારે ગ્રાન્ટમાંથી 10 લાખ રેમડેસિવીર ફાળવવા માટે પત્ર લખ્યો. જિલ્લા આયોજન અધિકારીને પત્ર લખ્યો. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવવાની રજૂઆત.
સુરતમાં ઇન્જેક્શનને લઈને લાંબી કતારો ઇન્જેક્શનમાં કૌભાંડ ચાલતા હોવાનો આક્ષેપ દર્દીના સગાના નામે ચાલે છે ગોરખધંધા ઇન્જેક્શનની કાળાબજારી ચાલતી હોવાનો આરોપ કચ્છમાં ઇન્જેક્શન માટે ચક્કાજામ ભુજમાં દર્દીના સ્વજનોનો દેખાવો રેમડેસિવિર ઇન્જેક્શન ન મળતા ફરિયાદ કરી અરવલ્લીના બાયડની માત્ર કોવિડ હોસ્પિટલમાં હોબાળો યુવાનના મોત બાદ પરિવારજનોએ હંગામો મચાવ્યો તાત્કાલિક સારવાર ન મળતા 45 વર્ષીય વ્યક્તિનું મોત મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું મહાનગરોમાં કુલ ઉત્પાદનના 100% ઓક્સિજન દર્દીઓને આપવાની વ્યવસ્થા મહાનગર સિવાયના વિસ્તારોમાં ઉત્પાદનના 70% ઓક્સિજન રિઝર્વ ઇફકોએ કરી મોટી જાહેરાત કલોલ યુનિટમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે 200 ક્યુબિક મીટર પ્રતિ કલાકની ક્ષમતા હોસ્પિટલ્સને આપશે મફતમાં ઓક્સિજન કોરોનાને લઈને ઓક્સિજનની અછત સર્જાઈ અમદાવાદ પહોંચ્યો ઓક્સિજનનો જથ્થો ઓએસડી રાજીવ ગુપ્તાએ ટ્વીટથી આપી માહિતી કચ્છથી ઓક્સિજનની બોટલ્સ પહોંચી તો સાથે જ ઓક્સિજન બેડની સંખ્યામાં પણ વધારો થશે 2 દિવસમાં 500 ઓક્સિજનની વ્યવસ્થા કરાશે અરવલ્લીમાં ઓક્સિજનનો જથ્થો પહોંચ્યો મોડાસામાં 13 ટન ઓક્સિજનનો જથ્થો પહોંચ્યો જામનગરથી મોડાસા લવાયો જથ્થો પોલીસ બંદોબસ્ત સાથે ટેન્કર પહોંચ્યું ખાનગી સરકારી હોસ્પિટલમાં પહોંચાડાશે ઓક્સિજન ગાંધીનગરમાં સીએમ રૂપાણીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખો અને હોદ્દેદારો હાજર રહ્યા બેઠકમાં કોરોના સંક્રમણ અને નિયંત્રણ અંગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરાઈ ચર્ચા મોરવા હડફ પેટા ચૂંટણી અંગે સમાચાર ભાજપ ઉમેદવાર નિમિષા સુથાર સંક્રમિત નિમિષાબેન સુથારનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ સામાન્ય લક્ષણો દેખાતા કરાવ્યો હતો ટેસ્ટ સુરતમાં વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત ઉધનાના એમએલએ વિવેક પટેલને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ક્વોરન્ટીન થયા અરવલ્લીની મોડાસા આરટીઓ કચેરીમાં વધુ એક કોરોના કેસ નોંધાયો કચેરીના કેશિયર કોરોનાથી સંક્રમિત થયા અગાઉ 4 ઇન્સ્પેક્ટર થયા હતા સંક્રમિત સુરતના કીમ ગામની બેંક ઓફ બરોડા બંધ સ્ટાફના 3 લોકો કોરોના સંક્રમિત થતા બેંકને બંધ કરવામાં આવી આગામી 2 દિવસ સુધી બેંક બંધ રહેશે આરટીપીસીઆર ટેસ્ટના ભાવ ઘટાડવાની માંગ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની માંગ અમિત ચાવડાએ ટ્વીટ કરીને માંગ કરી રાજસ્થાનમાં માત્ર 350માં આરટીપીસીઆર ટેસ્ટ ગુજરાતમાં ભાવ વધુ હોવાનો આક્ષેપ અમદાવાદમાં કોરોના સામેની જંગ આરટીપીસીઆર ટેસ્ટની ડ્રાઇવની વ્યવસ્થા કરવામાં આવી વસ્ત્રાલમાં ડ્રાઇવ થકી ટેસ્ટિંગ શરૂ કરાયું જીએમડીસી ફૂટબોલ ગ્રાઉન્ડ બાદ બીજી વ્યવસ્થા વસ્ત્રાલમાં પણ આરટીપીસીઆર ટેસ્ટની ડ્રાઇવ હરિદ્વાર કુંભથી પરત ફરી રહેલા પ્રવાસીઓને આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવા અપીલ કરવામાં આવી કથાકાર રામેશ્વર બાપુ હરિયાણીએ પ્રવાસીઓને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવાની અપીલ કરી હરિદ્વાર કુંભ મેળાથી પરત ફરનાર 147 પ્રવાસીઓના રાજકોટ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ કરવામાં આવ્યા જે પૈકી 12 પ્રવાસીઓ પોઝિટિવ મળી આવ્યા હાલ તમામ મુસાફરોને 14 દિવસ માટે ક્વોરન્ટીન કરાયા મહીસાગરમાં આરટીપીસીઆર ટેસ્ટ લેબની વ્યવસ્થા કરવામાં આવી ટૂંક સમયમાં લુણાવાડામાં લેબ ખુલશે અગાઉ સેમ્પલ વડોદરા મોકલવામાં આવતા હતા વડોદરાથી 3 દિવસે આવતો હતો રિપોર્ટ અમદાવાદમાં બીએમડબ્લ્યુનો શોરૂમ સીલ એસજી હાઈવે પર આવેલો શોરૂમને સીલ કરવામાં આવ્યો કોવિડ ગાઇડલાઇનના ભંગ બદલ કરાઈ કાર્યવાહી અગાઉ પ્રોપર્ટી ટેક્સ અંગે નોટિસ આપવામાં આવી હતી તપાસમાં શોરૂમમાં ટોળા દેખાતા કાર્યવાહી બનાસકાંઠામાં ડાયરા અંગે કાર્યવાહી લાખણીના નાના કાપરામાં હતો કાર્યક્રમ 3 દિવસ પહેલા યોજાયેલી રમેલ અંગે કાર્યવાહી ભીડ ભેગી થતા 5 લોકોની સામે ફરિયાદ આયોજક ભુવા સહિત 5 લોકોની સામે ગુનો દાખલ કરાયો રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી થતી હોવાની આશંકાને લઈને દરોડા પાડવામાં આવ્યા દરોડામાં રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કરાયો ડાંગમાં નકલી આરટીપીસીઆર સાથે 2 લોકો પકડાયા ટ્રક ચાલક અને ક્લીનર સામે નોંધાઈ ફરિયાદ નકલી રિપોર્ટ સાથે સાપુતારા બોર્ડરે પકડાયા રાજકોટમાં કોવિડ ગાઇડલાઇન અંગે કડક કાર્યવાહી રાજકોટ મહાનગરપાલિકા પોલીસની કાર્યવાહી દુકાનો પર ભીડ થતા માસ્ક ન પહેરતા પગલાં લેવાયા બનાસકાંઠામાં પણ કોરોના બેકાબુ બન્યો જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો તંત્ર સબ સલામત હોવાના દાવા કરી રહ્યું છે પરંતુ હોસ્પિટલ્સની સ્થિતિ કંઈક અલગ જ છે ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં કોરોના વિસ્ફોટ થતા હોસ્પિટલ્સમાં બેડ્સ ભરાઈ ગયા ત્યારે સાંસદ હિના ગાવિતે વ્યવસ્થા કરી રેલવે સાથે મળીને દર્દીઓને સારવાર માટે ટ્રેનોમાં કરાવી વ્યવસ્થા વંથલી સહજાનંદ સ્વામી ગુરુકુળ ખાતે કોવિડ કેર અને આઇસોલેશન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું કોવિડ પોઝિટિવ દર્દીઓને ઘરે પૂરતી સુવિધાઓ ન મળતી હોય તેવા દર્દીઓ માટે સેન્ટર ઊભું કરાયું કોરોનાકાળમાં માનવતા મહેકી વડોદરામાં એક યુવતી કોરોના યોદ્ધાઓની મદદ માટે આગળ આવી યુવતી મોદી નામની યુવતીઓએ આયુર્વેદિક પીણાનું વિતરણ શરૂ કર્યું
વલસાડના વાપીમાં કોરોના પોઝિટિવ અને હોમ ક્વોરન્ટીન માટે ટિફિન સેવા શરૂ કરવામાં આવી. બ્રહ્મ સમાજ દ્વારા વિનામૂલ્યે લોકોને ટિફિન અપાશે. જરૂરિયાતમંદ લોકોને ઘરે અથવા તો હોસ્પિટલમાં પહોંચાડાય છે. મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર વધતા સામાજિક સંસ્થાઓ લોકોની મદદ માટે આગળ આવી. મોરબી સિવિલમાં રોજના 30થી વધુ લોકોના મોત થાય છે. કોરોનાથી મોત થયેલા મૃતદેહની એક મહિલા સામાજિક કાર્યકર કરી રહ્યા છે અંતિમ વિધિ. સુરતના મોટા વરાછામાં ઉત્તરાયણ કમ્યુનિટી હોલમાં આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું. આ સેન્ટરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માનસિક રીતે ભાંગી ન પડે અને તણાવ ન અનુભવે તે માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરાયું. કોરોના કાળમાં જરૂરિયાતમંદોને મદદ માટે ધારાસભ્યો પણ આગળ આવ્યા. રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ ઓક્સિજનના બાટલા તેમજ ઓક્સિજનની કીટનું વિનામૂલ્યે વિતરણ શરૂ કર્યું. ઊંઝા એપીએમસી 26 એપ્રિલથી ખુલશે. યાર્ડમાં 25 એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધનો નિર્ણય. અગાઉ 21 એપ્રિલ સુધી બંધનો નિર્ણય હતો. યાર્ડમાં વેપારી મંડળની કારોબારી બેઠક મળી. બનાસકાંઠામાં દાંતા એપીએમસી અચોક્કસ મુદત માટે બંધ. કોરોનાના વધતા સંક્રમણને જોતા નિર્ણય લેવામાં આવ્યો. આજથી બજાર સમિતિનું કામકાજ બંધ રહેશે. માર્કેટયાર્ડમાં હરાજી સહિતની કામગીરી બંધ રહેશે. સૌરાષ્ટ્રના મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 8 દિવસ સુધી બંધનો નિર્ણય લેવામાં આવ્યો. ગોંડલ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓએ સ્વૈચ્છિક બંધનો નિર્ણય કર્યો. વલસાડ જિલ્લામાં આજથી 10 દિવસનું સ્વૈચ્છિક બંધ અપાયું. બંધનો અમલ શરૂ થાય તે પહેલા વાપી અને વલસાડની બજારોમાં ભારે ભીડ ઉમટી. કોરોનાના નિયમો તૂટ્યા. બનાસકાંઠાના ધાનેરામાં આજથી 7 દિવસનું સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન. સવારે 6 થી 8 અને સાંજે 6 થી 8 સુધી દૂધના પાર્લર ખોલી શકાશે. મામલતદાર કચેરી ખાતે વેપારીઓની બેઠકમાં નિર્ણય કરાયો. અંબાજીમાં આંશિક બંધ. દુકાનો સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. બુધવાર ગુરુવાર અને શુક્રવારે સંપૂર્ણ સ્વૈચ્છિક બંધ રહેશે. શનિવારે બજારો 1 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. બોટાદ શહેરમાં 7 દિવસ સ્વૈચ્છિક બંધ. 21 થી 27 એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધ. પાલિકા વેપારીઓની યોજાઈ હતી બેઠક. કાળાબજારી કરનાર સામે કડક કાર્યવાહીની તાકીદ. પાટણ જિલ્લામાં સ્વૈચ્છિક બંધનો નિર્ણય કરવામાં આવ્યો. રાધનપુર સાંતલપુર વારાહીમાં અમલ. જરૂરી ચીજોની દુકાનો માટે નિયમ. સવારે 9 થી 12 સુધી દુકાનો ખુલ્લી રહેશે. 12 વાગ્યા બાદ બજારો સંપૂર્ણ બંધ રહેશે. અમરેલીમાં સ્વૈચ્છિક બંધનું એલાન. અમરેલીમાં 7 દિવસના સ્વૈચ્છિક બંધનું એલાન. વેપારી મંડળની બંધની જાહેરાત. જીવન જરૂરી વસ્તુઓ મળતી રહેશે. બોટાદમાં ડાયમંડ એસોસિએશનનો નિર્ણય. હીરા ઉદ્યોગ 10 દિવસ બંધ પાડશે. હીરા કારખાના બજારો ઓફિસ બંધ રહેશે. 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધની જાહેરાત. અરવલ્લીના તમામ ઇધરા કેન્દ્રો બંધ કરવામાં આવ્યા. કોરોનાને પગલે મામલતદાર કચેરીના કેન્દ્રો બંધ કરવામાં આવ્યા. અરજદારોના પ્રવેશ પર પણ પ્રતિબંધ. આવશ્યક સંજોગોમાં જ મળશે પ્રવેશ. અરવલ્લી કલેક્ટરનો આદેશ. દ્વારકાના વરવાડા ગામે સતત 5 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન. વરવાડા ગામમાં બપોર પછી તમામ દુકાનો બંધ. 12,000ની વસ્તી ધરાવતા ગામનું સ્વૈચ્છિક લોકડાઉન. ગ્રામ પંચાયત, વેપારીઓ અને તંત્રનો સહિયારો નિર્ણય. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આવતીકાલથી ફરી સ્વૈચ્છિક બંધ. અગાઉ 12 થી 14 એપ્રિલ સુધી 3 દિવસનો બંધ પાડવામાં આવ્યો હતો. જિલ્લામાં રોજ 35 થી 40 પોઝિટિવ કેસ આવતા નિર્ણય કરાયો. પાટડીના ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા કોવિડ સેન્ટરની મુલાકાત કરાઈ. કોરોનાને લઈને તંત્રની સુવિધા અંગે સમીક્ષા કરી. ઓક્સિજનની અછત પૂરી કરવા માટે પોતાની ગ્રાન્ટમાંથી 20 લાખ રૂપિયાની સહાય કરી. અમદાવાદ કોંગ્રેસ યુવા કાઉન્સિલર નીરવ બક્ષીની અનોખી પહેલ. કાઉન્સિલર ગ્રાન્ટમાંથી 2 લાખ કોવિડ મહામારી માટે આપ્યા. એએમસી કમિશનરને લખ્યો પત્ર. અમરેલી જિલ્લાના તમામ સરકારી અને ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં રેમડેસિવીરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. અમરેલી જિલ્લા કલેક્ટરે આપી માહિતી. કોરોના કાળમાં રાહતના સમાચાર. મા કાર્ડની મુદતમાં વધારો કરાયો. મુદત પૂરી થઈ હોય તેને 3 મહિના વધારવામાં આવ્યા. 31 માર્ચે પૂર્ણ થતી મુદત 3 મહિના વધી. વેલકમ બેક. રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર. કચ્છ અમરેલી ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની આગાહી. વીજળીના ચમકારા અને પવન ફૂંકાઈ શકે છે. 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો પલટો. ગીર ગઢડાના ગામોમાં કમોસમી વરસાદ. કાંધીપડા નીકલી વડલી ગામમાં માવઠું. ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું. ભારે પવનથી ઘરના છાપરા પણ ઉડ્યા. અમરેલી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદ. લોર ટીમ્બી હેમાળ ગામમાં માવઠું. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત. જેતપુરના વાતાવરણમાં આવ્યો પલટો. બપોર બાદ ધૂળની ડમરી ઓડી. ભારે પવન બાદ માવઠું પડ્યું. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત. કચ્છમાં ગાંધીધામ કંડલા વિસ્તારમાં વાતાવરણમાં આવ્યો પલટો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ. કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ઝરમર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.
धोराजी पंथकमां कमोसमी वरसादी झापटू पड्यु। धोराजीमां વંટોળ સાથે ધૂળની ડમરી ઉડી। જામકંડોરણામાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું। कोरोना महामारी में लींबू की मांग वधता खेडूतों ने मळी रहा है सारा भाव। मेहसाणाना कहोड़ा गाम में खेडूतो बन्या खुशहाल। आश्रे 70-80% लोग करे लींबू की खेती। राजकोट में पुलिस टीम ने घर में पूरी दी थी। क्राइम ब्रांच की टीम आरोपी निवेदन लेवा गई थी। निवेदन लेवा जता सोनी परिवार पुलिस ने घर में पूरी दी थी। पुलिस की अन्य टीमें पीएसआई और कांस्टेबल ने मुक्त कराया। सोनी समाज अग्रणी की छपाछपी। घटना में महिला सहित 10 लोगों की कराई अटकायत। अमदावाद में माताए पोतानी पुत्री की हत्या करी और आत्महत्या कर ली। ईसनपुर में रविवार माता ने 1.5 वर्ष की दीकरी पांसो खाते हालत में मड़ी आया था। घर कंकास ने कारण माताए भरू पगड़। पुलिस परिणीता सासरिया विरुद्ध आत्महत्या माटे दुष्प्रेरणा आपवानो गुनो नोंध्यो। साथ मृतक पति सासू ससरा सहित 6 लोगों की कराई धरपकड़। अगाउ पण परिणीताए सासरिया विरुद्ध घरेलू हिंसा की फरियाद नोंधावी हती। वडोदरा में एक युवक ने तना मित्र की पत्नी ने मोबाइल पर हाई मैसेज लखीने मोकलता पोतानो जीव गुमावानो वारो आव्यो छे। युवतीना पतिए भाई तेमज पिता साथे मळीने शंका ने आधारे मित्र की हत्या करी। पतिए पत्नी ना मोबाइल में युवाने लखेला मैसेज ने जोई लेता युवक ना घरे ठपको आपवा माटे गयो हतो, परंतु उग्र बोलाचाली थता छरी ना घा झींकीने हत्या करी। पोलीसे केस में 3 लोकोनी धरपकड़ करी। અરવલ્લીની શામળાજીની રતનપુર ચેકપોસ્ટ પર એક કારમાંથી 80 લાખ રૂપિયા રોકડ મળી આવ્યા। પોલીસે ચેકિંગ કરતા કારમાંથી પૈસા મળી આવ્યા। રાજસ્થાન તરફથી આવી રહી હતી કાર। આણંદમાં 30 માર્ચે મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો। પત્નીએ જ કરી હતી પત્નીની હત્યા। દંપતી વચ્ચે ઝઘડો થતા પત્નીએ પતિને માર મારતા મોત નિપજ્યું। પોલીસે 3 લોકોની સામે ગુનો નોંધ્યો। મોર્નિંગ 100માં અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।